गुड मॉर्निंग, जय श्री कृष्ण। चैप्टर 10 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું, મહાત્માના માર્ગ પર 2 એનું સ્વાધ્યાય લખીને આપણે કમ્પ્લીટ કર્યું છે। હવે આપણે ચેપ્ટર 11 તરફ જઈ રહ્યા છીએ અને તે એક રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલું છે, વિશ્વ સાથે સંકળાયેલું છે। એનું નામ જ છે સંયુક્ત રાષ્ટ્ર, યુએન, યુનાઇટેડ નેશન્સ, યુએન। આ યુએન સાથે આપણે જે વિશ્વ સંસ્થા છે, આખી રાષ્ટ્રીય સંઘ છે, યુએનઓ, કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એની વિશે આપણે હવે વાત કરવાની છે। અને જે બાજુમાં આપણને ફોટો તમને જે સ્ક્રીન પર દેખાય છે તે છે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ, કે વિશ્વ શાંતિ માટે, વિશ્વ શાંતિ માટે અને વિશ્વની પ્રજાના કલ્યાણ માટે આ સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી છે અને આ એનો ધ્વજ બાજુમાં આપણને આપવામાં આવ્યો છે। શાંતિ ગીત ગાય જા, ક્રાંતિ ગીત ગાય જા, ગ રહા તિરંગા આબ ઊંચા સર ઉઠાય જા। કયું ગીત ગાવાની વાત કરે છે? શાંતિ ગીત અને ક્રાંતિ ગીત। હંમેશા શાંતિ ગીત ગા અને ક્રાંતિ ગીત, કે જ્યાં જ્યાં કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેની સામે ક્રાંતિ ગીત। ક રહા તિરંગા ઊંચા સર ઉઠાય છે, હંમેશા પોતાનું સર એટલે કે માથું છે તે ઊંચું કરીને જ છે। રંગ ધર્મ જાતિ ભેદ રહે હે જગ મેં ખેદ, બંધનો કો તોડ કે એકતા કો લાયે છે। કે રંગ ધર્મ અને જાતિભેદ છે, આના કારણે આપણા જગતમાં, આપણા વિશ્વમાં ઘણો એવો ખૂબ જ એવો ખુમારી એવો માહોલ કહી શકાય, કે જે રંગ ધર્મ જાતિભેદ થઈ રહ્યા છે। આ બધાય બંધનોને તોડી અને હંમેશા એકતાને લાવવાનો પ્રયાસ કરો। કોને લાવવાનો? એકતા, દરેક વ્યક્તિ વચ્ચે એકતા હોવી જોઈએ। યુદ્ધ કી ઘટાએ ઘોર છા રહી હે ચારો ઓર, કે યુદ્ધની તૈયારીઓ ચારેય બાજુ થઈ રહી છે, તો આ તૈયારીને શાંતિ કી હવાએ બન બદલિયા ઘટાએ છે, કે જે આ યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે, આ યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે ચારેય બાજુ, તો શાંતિની તો હવા બન આ દરેક વિદ્યાર્થીઓ માટે છે, કે તું શાંતિની હવા બન અને નાના નાના વાદળ બની અને આ દરેક વાદળો છે, યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે તેને હટાવી દે। વિશ્વ કા ભવિષ્ય આજ નોજવાન તેરે હાથ, વિશ્વ કા ભવિષ્ય આજ નોજવાન તેરે હાથ, પ્રેમ કે પ્રકાશ કો વિશ્વ મેં ફેલાય છા। કે આપણા વિશ્વનું ભવિષ્ય આજના નોજવાન એટલે કે આજના યુવાનોના હાથમાં છે, કે જો આજનો યુવાન ભણશે, આજનો યુવાન ભણશે, આગળ વધશે અને આપણા દેશનું કલ્યાણ કરશે, આપણા દેશનો એક સારો એવો વ્યક્તિ બનશે। પ્રેમ કે પ્રકાશ કો વિશ્વ મેં ફેલાય છે, કે હંમેશા પ્રેમથી રહેવું જોઈએ, હંમેશા સંપથી રહેવું જોઈએ, કે હંમેશા માથું છે તે ઊંચું કરીને જ્યાં જાતિભેદ રંગ ધર્મના ભેદ છે આ બધા બંધનોને તોડી અને હંમેશા માટે એકતા લાવે। ચારેય બાજુ જે યુદ્ધના ઘટાદાર ઘનઘોર વાદળ છવાઈ રહ્યા છે તેને શાંતિથી એક હવા બની અને આ બધા વાદળોને હટાવી દે। વિશ્વનું ભવિષ્ય આજે તારા હાથમાં છે, એક નોજવાન એટલે કે એક યુવાનની વાત કરવામાં આવે છે, કે વિશ્વનું ભવિષ્ય આજના યુવાનોના હાથમાં છે। પ્રેમના પ્રકાશ ફેલાવો, આખા વિશ્વની અંદર પ્રેમનો પ્રકાશ ફેલાવો, આ એક વિશ્વ શાંતિ માટેનો એક આપણા રાષ્ટ્રનો એક ધ્વજ છે, એક પંક્તિ આપ્યા જોઈ। અને સૌ પ્રથમ વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે છે? વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે? પ્રથમ વિશ્વયુદ્ધે વિશ્વના મોટા ભાગના વિનાશનું તાંડવ સર્જ્યું। વિશ્વના લોકો શાંતિ જંપતા હતા, શું જોતી હતી લોકોને? શાંતિ। પણ એક આ વિશ્વયુદ્ધ શરૂ હતું તેનાથી એક વિનાશ તાંડવ સર્જાયું હતું। દુનિયાના ઇતિહાસે પુરવાર કરી આપ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે, કે દરેક દેશની એક મેન સંસ્થાની જરૂર છે, કે કોઈ મધ્યસ્થ હોવો જરૂરી છે।
જેમ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે સંકલન સાધવા રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાની જરૂર પડે છે, જેમ ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયત પછી તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત, રાજ્ય કક્ષાએ કેન્દ્ર સરકાર, જેમ આપણે દેશના જે જુદા જુદા રાજ્યોનો વિકાસ સાધવો હોય, સંકલન સાધવું હોય તો અલગ અલગ સંસ્થાની એમાં જરૂર પડે છે. તેમ દુનિયાના દેશો વચ્ચે સહકાર સાધવા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વ સંસ્થાની જરૂર પડે છે. વિશ્વ સંસ્થા છે તે કયા સ્તરે આવે છે? તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે આવે છે. વિશ્વ સંસ્થાની જરૂરિયાત ક્યાં પડે છે? તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે પડે. બે દેશો વચ્ચે જે ભેદ થાય છે એ સ્તરે આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર, સોરી વિશ્વ સંસ્થાની જરૂર પડે, કે જે દુનિયાના દેશોને શાંતિ, સંપ અને સહકારના માર્ગે વાળે. તો આ વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો તેના વિશે આપણે વાત કરી કે વિશ્વના દેશો, દરેક દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે એક વિશ્વ સંસ્થાની ઊભી કરવી પડે, કે દુનિયાના દેશો શાંતિ અને સપ અને સહકારના માર્ગે હંમેશા ચાલે છે. તે કોના કારણે ચાલે છે? જે આ વિશ્વ સંસ્થા એ સંયુક્ત રાષ્ટ્રોના કારણે. ત્યાર પછી છે અમેરિકાના પ્રમુખ વિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. અમેરિકાના પ્રમુખ છે વિલ્સને, તેણે વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો. પરિણામે ઈસવીસન 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સ, રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશનની સ્થાપના કરી. 1920માં રાષ્ટ્ર નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ગઈ. વિશ્વકક્ષાએ સંસ્થા સ્થાપવાનો આ પ્રથમ પ્રયાસ હતો, કે વિશ્વકક્ષાએ એક સંસ્થા સ્થાપવાનો પ્રથમ પ્રયાસ 1920માં થયો હતો. અને તે પ્રથમ વિશ્વયુદ્ધ, જે 1920માં યુદ્ધને અટકાવનાર શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘની સ્થાપનાની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. થોડો સમય તો આ સંસ્થા બે દેશો વચ્ચેના તકરારી મુદ્દાનો નિકાલ લાવીને યુદ્ધ થતું અટકાવ્યું, કે બે દેશો વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું હતું તેને અટકાવ્યું. પરંતુ નબળા દેશોને શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના મહત્તમ પ્રયાસ, મહત્ત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. નબળા દેશો હતા એ દેશોને શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના મહત્ત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી, કે જે આક્રમણ નબળા દેશો સામે, જે આગળ શક્તિશાળી દેશો હતા તે લોકો આક્રમણથી બચાવવા, નબળા દેશોને બચાવવા માટે આ સંસ્થા કંઈ કરી શકી નહીં, અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ વેર્યો. અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરીને મોટા સમુદાયમાં માનવ સંહાર કરવામાં આવ્યો હતો, કે માનવ સંહાર એટલે કે માનવીને મૃતદેહ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો, માનવીને મૃત્યુ લોક સુધી પહોંચાડી દીધા હતા. કોણે? આ બીજા વિશ્વયુદ્ધે, કે બીજા પ્રથમ વિશ્વયુદ્ધ જે થયો હતો એના કરતાં બીજા વિશ્વયુદ્ધમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. અણુબોમ્બનો ઉપયોગ થયો તો કે બીજા વિશ્વયુદ્ધમાં, કે અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરી અને મોટા સમુદાયના માનવ સંહાર એટલે કે માનવીના મૃત્યુ કર્યા. દુનિયાના બધા દેશોને વધતે ઓછે એટલે કે વધતા ઓછા અંશે આથી સહન કરવું પડ્યું હતું, કે અમુક લોકોને અથવા તો અમુક દેશોને વધારે પડતું સહન કરવું પડ્યું હતું ને અમુક દેશોને ઓછું સહન કરવું પડે, કે વધતે ઓછે એટલે કે પ્લસ માઇનસમાં સહન કરવું પડ્યું હતું. અને વિશ્વમાં હાહાકાર મચાઈ ગયો હતો. આખું વિશ્વ છે તે આ યુદ્ધની અંદર એક ડગમગી રહ્યું હતું એમ આપણે કહી શકીએ. ત્યારબાદ હવે સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનનો ઉદ્ભવ કઈ રીતે થયો તેની આપણે વાત કરીશું. વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે રાજપુરુષોએ કમર કસી. વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા માટે, કે જે યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાંથી અમુક દેશો જે ખૂબ જ ડરી ગયા હતા, જેને આ ડરમાંથી મુક્ત કરાવવા માટે અમુક લોકોએ, અમુક પુરુષોએ મતલબ અમુક લોકોએ કમર કસી લીધી હતી, કે આ દેશને, આપણા દેશને આ વિશ્વના યુદ્ધમાંથી, આ વિશ્વએ યુદ્ધના ભયમાંથી મુક્ત કરાવવું છે. તે સમયના અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની યોજના ઘડવામાં આવી. કોણે વિશ્વ સંસ્થાની યોજના ઘડી? તો કે રૂઝવેલ્ટ.
એણે વિશ્વ સંસ્થાની યોજના કરીને પરિણામે ઈસવીસન 1945 ઓક્ટોબરની 24મી તારીખ એટલે કે 24 ઓક્ટોબર 1945 રોજ વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણ હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. એવો સવાલ પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના શા માટે, ક્યારે અને શા માટે કરવામાં આવી હતી? તો 24 ઓક્ટોબર 1945 રોજ વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણ હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. અને તેનું અંગ્રેજીમાં જે ટૂંકું નામ આપવામાં આવ્યું તેને UNO એટલે કે યુનો નામ આપવામાં આવ્યું હતું. અને તેનું યુનોનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન હતું. હવે આ સંસ્થા છે તે UN એટલે કે યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખાય છે. જે સંયુક્ત રાષ્ટ્રો આપણને પાઠના નામમાં કાઉસમાં UN આપેલું હતું તે યુનાઇટેડ નેશન્સ તરીકે આ સંસ્થા ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રો UNની સ્થાપના થઈ ત્યારે 51 સભ્ય રાષ્ટ્ર હતા. કેટલા દેશો સભ્યો હતા? 51. આજે ઈસવીસન 2011માં કે 2011 સુધીનો ઉલ્લેખ કરેલો છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘોની રાષ્ટ્રોની સંખ્યામાં 193 સુધી પહોંચી ગઈ છે. કે જ્યારે સ્થાપના થઈ ત્યારે 51 સભ્ય રાષ્ટ્રો હતા અને 2011 સુધીનો ઉલ્લેખ કરાયેલો છે આમાં કે 193 સુધી પહોંચી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ન્યૂયોર્કમાં આવેલું છે. અને જે આપણને ફોટો આપવામાં આવેલો છે બાજુમાં કે સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક છે એની મેઇન બ્રાન્ચ છે તે ન્યૂયોર્કમાં આપવામાં આવેલી છે. ત્યાર પછી નીચે આપેલું છે આપણને જાણવા જેવું કે UNના મહામંત્રીની મુદ્દત 5 વર્ષની હોય છે. કે UN એટલે કે યુનાઇટેડ નેશન્સના જે મહામંત્રી મુખ્ય પદ ઉપર જે વ્યક્તિ બેસે છે તેની નિમણૂક 5 વર્ષની હોય છે. આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન UNનો 193મો સભ્ય દેશ બન્યો. 193મો સભ્ય દેશ કોણ હતો? કે દક્ષિણમાં દક્ષિણ સુદાન UN કે યુનાઇટેડ નેશન્સનો, આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન દેશ છે તે યુનાઇટેડ નેશન્સનો 193મો સભ્ય દેશ બન્યો. યુનાઇટેડ નેશન્સની સત્તાવાર ભાષાઓમાં અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રાન્સ, રશિયન, સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થાય છે. કે UNની કઈ કઈ ભાષાઓનો સમાવેશ થાય છે? તો અરેબિક, ચાઇનીઝ છે, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ વગેરે ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે એના હેતુઓ વિશે વાત કરવાની છે. કે UNના હેતુઓ, સંયુક્ત રાષ્ટ્રો UNની સ્થાપના પાછળનો હેતુ તેના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તો જે 4 હેતુઓ આપેલા છે દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાના છે, પરીક્ષામાં ફરજિયાત પૂછાય જ છે. 2 માર્ક્સમાં પૂછાય અથવા તો 1 માર્ક્સમાં પૂછાય છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી આ યુનાઇટેડ નેશન્સનો હેતુ હતો. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી આપણે શરૂઆતથી વાત કરતા આવીએ છીએ જ્યારે પાઠની શરૂઆત થઈ. સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી. આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. કે આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય, દરેક માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો. આંતરરાષ્ટ્રીય આર્થિક રીતે જે પ્રશ્નો થાય છે એનો નિકાલ કરવો એટલે કે મતમાં પ્રશ્નનું સોલ્યુશન લાવવું. બધા જ લોકોના માનવ હકો, મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધો. કે બધા જ લોકોના માનવ હકો, દરેક લોકોને પોતાના હક મળી રહે, પોતાને સ્વતંત્રતા મળી રહી અને આ સ્વતંત્રતા મળી છે એના પ્રત્યે લાગણી ઉત્પન્ન કરવાનો સહકાર છે તે યુનાઇટેડ નેશન્સનો છે. આ હેતુઓ યુનાઇટેડ નેશન્સના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. ને તેના મુખ્ય 6 અંગો છે. તે હવે આપણે એ દરેક અંગનો ટૂંકમાં પરિચય મેળવવાનો છે. ત્યાર પછી જે સંયુક્ત રાષ્ટ્રના અંગો જે આપણે ઉપર વાત કરી કે 6 અંગોનો આપણે શું કરીશું, પરિચય મેળવીશું. તો 6 અંગ કયા કયા? તો સૌથી પહેલું અંગ છે સામાન્ય સભા, જનરલ એસેમ્બલી. શું આપેલું છે? સામાન્ય સભા. સામાન્ય સભા પછીનું અંગ છે સલામતી સમિતિ, કે જેનો સિક્યુરિટી કાઉન્સિલ તરીકે જે ઓળખાય છે. એમાં આપણે મહત્વનો એક ટોપિક છે જે વીટો એ ભણવાનો છે. ત્યાર પછીનો જે ટોપિક છે આર્થિક અને સામાજિક સમિતિ. કઈ સમિતિ છે? આર્થિક અને સામાજિક સમિતિ, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ.
વાલીપણા સમિતિ, ટ્રસ્ટીશીપ કાઉન્સિલ, ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, સચિવાલય એટલે કે સેક્રેટરીએટ, આ છ અંગ છે સંયુક્ત રાષ્ટ્રના. આ છ એ છ અંગ યાદ રહેવા જોઈએ. સામાન્ય સભાનું શું મહત્વ, શું કામમાં આવે છે કે વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા એ સામાન્ય સભા કે સામાન્ય સભામાં વિશ્વના પ્રશ્નો ઉપર નિરાકરણ લાવવામાં આવે છે. ત્યાર પછી સલામતી સમિતિ કે આંતરરાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરવાની કામગીરી સલામતી સમિતિની છે. આર્થિક અને સામાજિક સમિતિની જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય આર્થિક અને સામાજિક સમિતિ કરે છે. વાલીપણાની સમિતિ કે વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરનાર સમિતિ વાલીપણા સમિતિ જે ટ્રસ્ટીશીપ છે કે વિદેશી શાસન હેઠળના જે વિસ્તારો છે તેને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે વાલીપણા સમિતિ. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત કે સભ્ય રાષ્ટ્ર વચ્ચે ઝઘડા અથવા તો વિવાદોનું નિરાકરણ કરનાર, બે દેશો વચ્ચે જો ઝઘડા થયા હોય અથવા તો કોઈ પણ વિવાદ થયો હોય તો તેનું નિરાકરણ કરતી સંસ્થા છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. અને ત્યાર પછી છે સચિવાલય કે સંયુક્ત રાષ્ટ્રોના જુદા જુદા અંગોને લીધેલા નિર્ણયનો અમલ કરવાનું કામ કરે છે કે અલગ અલગ રાષ્ટ્રોના જે અલગ અલગ નિર્ણયો લેવાયા છે આ નિર્ણયોનો અમલ કરવાનું કામ સચિવાલય એટલે સેક્રેટરીએટનું કામ છે. ત્યાર પછી આપણે જુઓ આગળથી આપણે પહેલેથી જોતા આવે કે સૌ પ્રથમ આપણે કાવ્ય પંક્તિ જોઈ હતી, વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે છે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધે જે તાંડવ સર્જ્યું હતું, લોકોમાં શાંતિ ન હતી, દુનિયાના ઇતિહાસે પુરવાર કરી આપ્યું હતું કે વિશ્વ શાંતિ માટે, આપણા દેશની આપણા વિશ્વની શાંતિ માટે એક મધ્યસ્થ સંસ્થાની જરૂર પડશે અને પડશે જ. દુનિયાના દેશોને શાંતિ, સંપ અને સહકારના માર્ગે વાળવા માટે એક વિશ્વ સંસ્થાની જરૂર પડે. આવા વિચારોમાં અમેરિકાના પ્રમુખ વિલ્સને વિશ્વ સંસ્થાનો એવો વિચાર રજૂ કર્યો છે 1920માં યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની રચના કરી. એક રાષ્ટ્રસંઘની સંસ્થાની સ્થાપના કરી. કોણે? વિલ્સને. વિશ્વ સંસ્થાએ, વિશ્વ સંસ્થાનો એમને વિચાર આવ્યો અને એક લીગ ઓફ નેશન્સની એમણે રચના કરી. વિશ્વ કક્ષાએ સંસ્થા સ્થાપવાનો પ્રથમ પ્રયાસ હતો, પણ બે દેશો વચ્ચેના તકરારી મુદ્દાનો નિકાલ લાવીને યુદ્ધ થતું અટકાવ્યું. જે નાનો એવો મુદ્દો હતો, જે કોઈ પણ એક ટોપિક હતો તેના પર એક યુદ્ધ થવા જઈ રહ્યું હતું તેને અટકાવ્યું, પરંતુ નબળા દેશોને શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના પ્રયત્નોમાં આ સંસ્થા છે તે નિષ્ફળ નીવડી હતી અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. બીજા વિશ્વયુદ્ધે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ સર્જ્યો હતો. અણુબમ જેવા વિનાશ ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરી મોટા સમુદાયમાં માનવીને મૃત્યુ સુધી પહોંચાડી દીધો. દુનિયાના બધા દેશોએ વધતે ઓછે એટલે કે વધારે અથવા તો ઓછા અંશે, જોકે ઓછા અંશે તો ખૂબ જ ઓછી ટકાવારી, દરેક લોકોએ વધારે પ્રમાણમાં સહન કર્યું હતું અને આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે. ત્યાર પછીનો આપણે ટોપિક છે સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુનો, યુનાઇટેડ નેશન્સનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો કે વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા અમુક એવા પુરુષો હતા જે રાજપુરુષો તરીકે ઓળખાયેલા હતા. તે લોકોએ નક્કી કર્યું હતું કે વિશ્વને આપણે આ ભયમાંથી મુક્ત કરવું છે. તે સમયમાં અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વ સંસ્થાની શરૂઆત થઈ. 24 ઓક્ટોબર 1945ના રોજ વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણ માટે એક રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તેનું અંગ્રેજીમાં ટૂંકું નામ છે યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન્સ, અને આ સંસ્થા યુનાઇટેડ નેશન્સના નામે ઓળખાય છે. તેના શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે 51 સભ્ય રાષ્ટ્ર હતા અને આજે 2011 સુધીની જો સભ્ય સંખ્યા જોવા જઈએ તો 193 છે. અને જે 193મો દેશ છે તે સુદાન, યુનાઇટેડ નેશન્સનો એક દક્ષિણનો સુદાન દેશ તરીકે છે સભ્ય દેશ.
યુએનના મહામંત્રી મુદ્દત 5 વર્ષની હોય છે. આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન યુએનને 193મો સભ્ય દેશ બન્યો છે. યુએનની સત્તાવાર ભાષાઓમાં અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થાય છે. આ બધી ભાષાઓનો એમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે યુએનના હેતુઓ, કે આંતરરાષ્ટ્રીય સલામતી અને શાંતિ સ્થાપવા માટે અથવા તો એની જાળવણી કરવા માટે સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી, આંતરરાષ્ટ્રીય સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો, બધા જ લોકોના માનવ હકો, દરેક વ્યક્તિને દરેક પોતાના હકો અને મૂળભૂત સ્વતંત્રતા મળી રહે તે માટેના હંમેશા પ્રશ્નોનો નિકાલ કરવો. અને ત્યારબાદ છે હવે યુનાઇટેડ નેશન્સના જે 6 ભાગ છે, સંયુક્ત રાષ્ટ્રના જે 6 અંગો છે તેના વિશે આપણે વાત કરી હતી. તો કે સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલીપણા સમિતિ, ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય એટલે કે જનરલ એસેમ્બલી. જનરલ એસેમ્બલી છે તે વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા માટે અને સભ્ય રાષ્ટ્રોની બનેલી હોય છે. ત્યાર પછી છે સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે સલામતી સમિતિ, આંતરરાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરે છે. ત્યાર પછી છે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, કે આર્થિક અને સામાજિક સમિતિ જે જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય કરે છે. ત્યાર પછી છે વાલીપણા સમિતિ, જે ટ્રસ્ટીશીપ કાઉન્સિલ છે તે વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, જે હજી બીજા દેશોના શાસન હેઠળ જીવન ગુજારે છે. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ ઓફ જસ્ટિસ, કોર્ટ ઓફ જસ્ટિસ, જે સભ્ય દેશો વચ્ચે જે નાના મોટા ઝઘડા થયા હોય, જે વિવાદો થયા હોય તેનું નિવારણ લાવવા માટે ઉપયોગી છે. અને ત્યાર પછી સચિવાલય, સેક્રેટરીએટ, સંયુક્ત રાષ્ટ્રોના જુદા જુદા અંગોમાં લીધેલા નિર્ણયનો અમલ કરવાનું કામ સચિવાલય એટલે કે સેક્રેટરીએટ કરે છે. ત્યાર પછી આગળનો જે ટોપિક આવે છે સામાન્ય સભા, એ હવે આપણે આગલા લેક્ચરમાં જોવાનું છે. ત્યાં સુધીમાં આજનું હોમવર્ક છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ઉદ્ભવ, એનો ઉદ્ભવ શા માટે થયો, એના હેતુઓ અને સંયુક્ત રાષ્ટ્રના અંગો અને શા માટે તે કયા કયા અંગો છે, તે કઈ કઈ કામગીરી કરે છે તે પાકા કરવાના રહેશે. અહીંયાથી જેટલું વર્ક આપવામાં આવે એટલું દરેક વિદ્યાર્થીએ ફરજિયાત કરવાનું રહેશે. તો આપણે આજે કઈ કઈ વસ્તુ જોઈએ, તો વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે છે, સંયુક્ત રાષ્ટ્રના એનો ઉદ્ભવ જોયો, યુનાઇટેડ નેશન્સના હેતુઓ જોયા અને સંયુક્ત રાષ્ટ્રના અંગો જોયા. એ અંગો હવે સમજવાના આપણે આગલા લેક્ચરમાં છે. તો અહીંયા સુધી દરેક વિદ્યાર્થીએ વાંચી લેવું. ચલો જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.